समांतरे कच्छ में भारी अति भारी वरसाद पड़ो। चक्रवात कच्छ जिला तरफ आग बढ़ी रही है। हाल जखोथी 40 किलोमीटर और नलिया थी 30 किलोमीटर दूर है चक्रवात। चक्रवात वेरी सीवियर साइक्लॉनिक स्ट्रॉम में सीवियर साइक्लॉनिक स्ट्रॉम में फेरवाई गयु है। तबक्कावार वावाजोड़ा की तीव्रता घटी रही है। आज सांज सुधी में वावाजोड़ू डिप्रेशन में फेरवाई जैसे। सहयोगी दीक्षित जोड़ाई गया है। मार्फते आप जाए कि हमें शू है असर वावाजोड़ा, वावाजोड़ू जी रीते धीरे धीरे तीव्रता घटी रही है, कई रीते आग बढ़ी रही है। दीक्षिता ક્યાંથી વિન્ડીના માધ્યમથી આપને એક અપડેટ એ આપીશું કે આ જે વાવાઝોડું છે તે આગળની દિશા તરફ વધવાનું હતું, પણ ખગોળશાસ્ત્રી છે, હવામાન શાસ્ત્રીઓ છે, તે લોકોએ પહેલાં પણ કહ્યું હતું કે તેને પ્રિડિક્ટ કરવું ખૂબ મુશ્કેલ છે. અને સાચી વાત એ જ રીતની છે કે તેને પ્રિડિક્ટ કરવું ખૂબ મુશ્કેલ છે. અત્યારે તેની જે સિચ્યુએશન બતાવી રહ્યા છે તે નલિયા અને લખપતની આસપાસ અહીંયા હજી પણ આ વાવાઝોડું છે તે અહીંયા જ છે. ત્યાંથી તેની જે દિશા છે તે આગળ નથી વધી રહ્યું. એ વાવાઝોડું આપ જુઓ તેનું કેન્દ્રબિંદુ લખપત અગાડી છે અને લખપતની આસપાસ તેની જે પાંખો છે તે ફેલાયેલી છે. અને જે પ્રમાણે કહ્યું હતું કે જે જગ્યા પર તેનું કેન્દ્રબિંદુ હશે, તેની ધરી હશે, ત્યાંથી આપને એવું લાગશે કે કદાચ વાવાઝોડું અહીંયાથી પસાર થઈ ગયું છે અને હવે રાહત ટળી ગઈ છે. પણ એવું નથી, હજી પણ તેની વિંગ્સ એટલે કે તેની પાંખો અને તેની પૂંછડીનો ભાગ બાકી છે પસાર થવાનો. એ સૌથી વધારે વિનાશ વેરે તેવું કહેવામાં આવ્યું હતું અને એ જ પ્રમાણેની સિચ્યુએશન ઊભી થઈ છે. આપ જુઓ આજે તમામ વિસ્તાર છે લખપત, નલિયા અને તેની આસપાસનો વિસ્તાર, કેન્દ્રબિંદુ અહીંયા છે એટલે એવું લાગશે કે અહીંયા કશી હોનારત જ નથી. કારણ કે કેન્દ્રબિંદુ જ્યાં હોય છે ત્યાં ખૂબ જ શાંતિ જળવાતી હોય છે અને એ પ્રમાણેનું વાતાવરણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. અલગ અલગ જગ્યા ઉપર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, પણ જેમ જેમ આગળ વધશે તેની વિંગ્સ અને તેની પૂંછડીનો જ્યારે ભાગ આવશે ત્યારે એ એટલો જ વિનાશ વેરી શકે છે તેવું હવામાન શાસ્ત્રીનું કહેવું હતું. અને તે પ્રમાણેની સિચ્યુએશન અત્યારે હાલ ઊભી થઈ છે. આ દ્રશ્યો આપ જુઓ જે રીતની પરિસ્થિતિ છે. આ તેનું કેન્દ્રબિંદુ છે અને કેન્દ્રબિંદુ હાલ કચ્છના લખપતમાં છે. અને તે પ્રમાણેની સિચ્યુએશન જોઈએ તો લખપત અને તેના આસપાસના વિસ્તારમાં અત્યારે એવું લાગશે કે સામાન્ય પવન ફૂંકાઈ રહ્યા છે અને સામાન્ય પરિસ્થિતિ છે. પણ આ પરિસ્થિતિ સામાન્ય માત્ર ને માત્ર આ ધરી પૂરતી છે, પણ તેના આસપાસના જો વિસ્તારોની વાત કરીએ તો આ કચ્છ નલિયા છે, માંડવી છે, ગાંધીધામ છે, આ તમામ જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં તેની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. એટલે રાહત હજી ટળી નથી, પણ કહી શકાય કે આ તેની ધરીનો ભાગ છે ને તેની ધરીનો ભાગ છે એટલા માટે અત્યારે થોડા સમય પૂરતી રાહત લાગી રહી છે. પણ જેમ જેમ આ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ જ્યારે તેની પૂંછડીનો ભાગ આવશે તે પૂંછડીનો ભાગ સૌથી વધારે વિનાશ વેરી શકે છે. અને દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં અત્યારે પણ ગતિવિધિ જે રીતની શરૂ થઈ ગઈ છે, ગઈકાલ રાતથી જે અપડેટ્સ મળી રહી છે તે પ્રમાણે આ જુઓ પરિસ્થિતિ કે જે વિસ્તારો છે અને તે વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી હતી અને ચારે બાજુ તહેશ નહેશ જેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, વિનાશના દ્રશ્યો સામે આવ્યા હતા. ખડે પગે જે ટીમ હતી એ ટીમ જખોની આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી હજી પણ લોકોને ત્યાંથી બહાર લઈ જઈ રહી હતી, ખસેડી રહી હતી, રાહત આપી રહી હતી. જે જગ્યા ઉપર જે શાળાઓ છે, જે શેલ્ટર હોમ છે ત્યાં તે લોકોને લઈ જવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાંથી આપણને પતરા ઉડતા જોવા મળ્યા, વૃક્ષો ધરાશે થતા જોવા મળ્યા. આ તેની સૌથી વધારે જે અસરો છે તે વિંગ્સના ભાગમાં થઈ રહી છે અને દ્વારકા ત્યાં પણ અસર જોવા મળી, પોરબંદર એટલે કે આ આખો જે દરિયા કિનારો છે ખ્યાતિ, આ દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં હજી પણ તેની અસર છે તે જોવા મળી રહી છે. પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેની સામે ટકવું પણ મુશ્કેલ છે એટલા પવનો છે. દરિયામાં હજી પણ કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયો એ જ રીતે હજી પણ ઊંચા મોજા છે દરિયામાં ઉછળી રહ્યા છે. દરિયા કિનારા વિસ્તારથી લોકો દૂર છે, તેમ છતાં પણ આ પરિસ્થિતિમાં સતત ખડેપગ Z24 કલાકના તમામ રિપોર્ટર્સ છે કે જે આ વિસ્તારોમાંથી આપણને અલગ અલગ જે વિસ્તારો છે તેની પરિસ્થિતિ શું છે અને જે ગતિથી પવન આવી રહ્યો છે તે જ ગતિથી વરસાદ પણ છે અને તેના છાંટા વાગી એવા છે એવી પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે. વિઝિબિલિટી નથી મળતી, દૂર સુધીનું જોવું પણ મુશ્કેલ બની ગયું છે અને કઈ જગ્યાથી કઈ આફત ઉડતી આવશે તેનો અત્યારે કોઈ અંદાજો લગાવી શકાતો નથી. પરંતુ હાલ તો મેં જે પ્રમાણે સ્થિતિ આપને બતાવી કે આ તેનું કેન્દ્રબિંદુ છે અને હજી તે ધરી પર છે. હવામાન શાસ્ત્રીઓ પહેલાં જ કહી ચૂક્યા હતા કે આને પ્રિડિક્ટ કરવું ખૂબ મુશ્કેલ છે. આ એક રમતિયાળ વાવાઝોડું છે, તેની દિશા બદલી રહ્યું છે વારે ઘડીએ અને તેની જે ગતિ છે તે ગતિ પણ એ સતત બદલી રહ્યું હતું ખ્યાતિ. દીક્ષિતા, ક્યાં સુધી વાવાઝોડાની અસર જોવા મળશે, ક્યાં સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે? બિલકુલ,
ખ્યાતિ, જો વાત કરવામાં આવે તો અત્યારે તો વાવાઝોડાની અસર છે તે આ વિસ્તારોમાં જોવા મળી રહી છે. તેની મેં પહેલા જ મેં આપને કહ્યું એ પ્રમાણે કે આજે આ રીતે તેની ધરીનો ભાગ છે ત્યાંથી લઈને જેના જે વિંગ્સ જે ફેલાયેલા છે આ જુઓ, આ વિસ્તારો છે ત્યાં સૌથી વધારે તેની અસર હાલ જોવા મળી રહી છે. અને જે અસર છે તે અસર હવે વધતી જઈ રહી છે અને ત્યારબાદ આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તે અત્યારે કહેવું ખૂબ મુશ્કેલ છે. પણ આપ જુઓ આ ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે અને હવે કદાચ તેની ગતિમાં અને તેની દિશામાં પણ ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યાર સુધી આ વાવાઝોડું આપણને કરાચીની વચ્ચે અહીંયા આ વિસ્તારની વચ્ચે સૌથી પહેલાં જોવા મળ્યું હતું. આપણને એવું લાગતું હતું કે આ અહીંયાથી પસાર થઈને ઉપર તરફ જશે અને રાજસ્થાનને પણ અસર કરશે તેવી શક્યતાઓ છે. ત્યાં પણ એક્ટિવિટી શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ આપ હાલ જુઓ આ બંનેની વચ્ચેથી થઈને આ વાવાઝોડું છે અત્યારે લખપત નલિયા છે અને ત્યાંથી એ વાવાઝોડું કઈ દિશા બદલી શકે છે તેવી પણ શક્યતાઓ છે. બિલકુલ, અપડેટ લેતા રહીશું આપની પાસેથી. તો બિપરજોય વાવાઝોડું મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ જશે. રાજસ્થાન તરફ હાલમાં તેની દિશા ફંટાતી જોવા મળી રહી છે. કરાચી અને જખો વચ્ચેથી તે પસાર થયું. મોડી રાત્રે જ્યારે ગુજરાત સાથે ટકરાયું તે સમયથી લઈને અત્યારે